નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 નિવેશ એટલે કે ઇનપુટ અને નિર્ગમ એટલે કે આઉટપુટ પ્રક્રિયાઓના ઉપયોગ વિશે શીખીશું. ઇનપુટ આઉટપુટ ઓપરેશન. ઇન એટલે અંદર અને પુટ એટલે મૂકવું. આપણે જ્યારે કમ્પ્યુટરમાં કીબોર્ડ દ્વારા જે કંઈ પણ માહિતી આપણે દાખલ કરીએ છીએ એને ઇનપુટ કહીએ, કીબોર્ડ દ્વારા કે માઉસ દ્વારા, તો એને ઇનપુટ કહીશું આપણે. અને એ વિગતોને વાંચવાની સુવિધા આપે છે. મિત્રો, કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષા તમે જુઓ તો એ દરેકે દરેક પ્રોગ્રામિંગ ભાષા જે આપણે ઇનપુટ કરીએ છીએ એ વિગતોને વાંચવાની સુવિધા આપે છે, અને આથી આપણે એને ઇનપુટ ઓપરેશન કહીએ છીએ. ત્યાર પછી પરિણામ દર્શાવવાની સુવિધા, આઉટપુટ. આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું. આપણે જે કંઈ પણ વિગતોના અંદર દાખલ કરીએ છીએ આપણને આઉટપુટ તરીકે જોવા મળે છે, તો એ દર્શાવવાની જે સુવિધા આપે છે એને આપણે આઉટપુટ ઓપરેશન કહીશું. અને આ જે ક્રિયાઓ છે એને ટૂંકમાં IO એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓ, ઇનપુટ આઉટપુટ ઓપરેશન એના નામથી પ્રચલિત છે. હવે આ જે IO ક્રિયાઓના અમલ માટે સી ભાષા પાસે કોઈ પણ આંતર પ્રસ્થાપિત વિધાન નથી, ઇનબિલ્ટ વિધાન છે જ નહીં. આ ક્રિયાઓ સી ભાષામાં પ્રમાણભૂત ઇનપુટ આઉટપુટ આંતર પ્રસ્થાપિત લાઇબ્રેરી પ્રોગ્રામ દ્વારા જ પાર પાડવામાં આવે છે. અને આવા આપણે IO પ્રક્રિયાને લગતા ફંક્શન જોઈએ તો એમાં કેટ CHR, કેટ CH, કેટ C, કેટ્સ, સ્કેનએફ, printf, puts, આ બધા ફંક્શનો છે. એમાં આંતર પ્રસ્થાપિત ઇનપુટ ફંક્શનો આપણે સૌ પ્રથમ જોઈએ કે એ ઇનબિલ્ટ ઇનપુટ ફંક્શન છે એ જોઈએ આપણે. તો પ્રોગ્રામમાં ચલને જ્યારે ઇનપુટ આપવાનું હોય તો એ આપણે બે રીતે આપી શકીએ છીએ. એક તો આપણે ડાયરેક્ટ પ્રોગ્રામ જ્યારે લખીએ છીએ ત્યારે જ આપી દઈએ છીએ, અને બીજું જ્યારે પ્રોગ્રામ આપણો લખાઈ ગયા પછી પ્રોગ્રામને સેવ કરીને જ્યારે પ્રોગ્રામનો આપણે અમલ કરીએ એટલે કે પ્રોગ્રામને રન કરીશું ત્યારે આપણે કિંમત કીબોર્ડ કે માઉસ કે કોઈ પણ ફાઇલ દ્વારા કિંમત આપી શકીએ છીએ. આમ બે રીતે ચલને ઇનપુટ આપણે બે રીતે આપી શકીએ છીએ. હવે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ફંક્શન તરીકે ઓળખાતા લાઇબ્રેરી ફંક્શનનો જ્યારે પણ આપણે પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવે છે ને ત્યારે તેને લગતી લાઇબ્રેરી ફાઇલનો પ્રોગ્રામમાં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. પ્રોગ્રામમાં સ્ટાન્ડર્ડ IO ફંક્શનની લાઇબ્રેરી ફાઇલનો સમાવેશ કરવો એની વાક્ય રચના, તો હેસાઇન ઇન્ક્લુડ કોણીયા બ્રેકેટ stdio.h અને ખૂણાવાળો બ્રેકેટ ઓવર. તો આ આપણે તમે જોયું હશે, આપણે આગળ પ્રેક્ટિકલ જોયા શીખ્યા તેમાં સૌથી પહેલી લાઇન આ હતી. તો આનાથી શું થશે કે આપણું જે ઇનપુટ અને આઉટપુટ છે તે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, એના માટે આ હેસાઇન ઇન્ક્લુડ ખૂણાવાળા કૌંસની અંદર stdio.h લખવું જરૂરી છે. હવે હેસાઇન ઇન્ક્લુડ આ વિધાન શું કરશે, stdio.h જે ફાઇલ છે ને એને શોધશે અને તેની વિગતોને પ્રોગ્રામની શરૂઆતમાં ઉમેરવાની સૂચના કમ્પાઇલરને આપશે. હવે આપણે વિવિધ ઇનપુટ ફંક્શનો જોઈએ તો એમાં સૌથી પહેલું ફંક્શન છે કેટ CHAR અને ખાલી બ્રેકેટ. હવે સી પ્રોગ્રામનો અમલ કરતી વખતે જ્યારે એક અક્ષર સ્વીકારવા માટે નો સૌથી સરળ માર્ગ જો હોય ને તો એ છે કેટ CHAR અને બ્લેન્ક બ્રેકેટ, આ વિધેય એનો ઉપયોગ આપણે કરશું. તો આ વિધેયની વાક્ય રચના છે વેરિયેબલ નેમ ઇક્વલ ટુ કેટ CHAR અને બ્લેન્ક બ્રેકેટ અર્ધવિરામ ચિહ્ન. હવે અહીંયા જે વેરિયેબલનું નામ છે એ કેરેક્ટર ડેટા ટાઈપ ધરાવતો કોઈ પણ માન્ય ચલ એટલે કોઈ પણ તમે વેરિયેબલનું નામ તમે લઈ શકો છો. હવે કેટ CHAR વિધેયને કોઈ પ્રાચર એટલે કે કોઈ કિંમત આપવામાં આવતી નથી, પણ જ્યારે તેનો અમલ કરવામાં આવે છે ત્યારે વિધેય એક અક્ષરને ફક્ત વાંચે જ છે, એમાં આપણે કોઈ કિંમત આપવાની હોતી નથી. અહીં એને અનુલક્ષીને એક પ્રોગ્રામ તમને નમૂનાનો પ્રોગ્રામ સમજાવું તો
hessian include stdio.h void main આપણે લખતા હતા ઇન્ટીજર મેઈન int મેઈન પણ અહીંયા મે લખ્યું છે void main આગળ આપણે તમને મે સમજાવ્યું કે void main કે એ સેના માટે લખવામાં આવે કે જ્યારે આપણે પ્રોગ્રામ રન કરીએ ત્યારે ફંક્શન શુડ બી રિટર્ન અ વેલ્યુ એ મેસેજ નહીં જોઈતો હોય તો ત્યારે આપણે લખીએ છે void main કર્લી બ્રેકેટ char અને answer અર્ધવિરામ ચિહ્ન char એ ડેટા ટાઇપ છે અને answer એ તમારો વેરીએબલ છે printf ની સાથે કૌંસ ની અંદર ડબલ અવતરણ ચિહ્નમાં આપણે એક મેસેજ લખીએ છે would you like to study કૌંસમાં ફરી પાછું y for yes / n for no અને / n એટલે કે નવી લીટીમાં જશે આનાથી answer equal to get char ખાલી કૌંસ અને અર્ધવિરામ છે હવે answer એ વેરીએબલ નું નામ છે અને get char એ શું છે આપણું એક ફંક્શન હવે શરત છે કે if કૌંસમાં answer double equal to y અને બે ઊભી લીટી એટલે કે અથવા answer double equal to y small y હવે અહીં answer માં જો આપણે capital y પ્રેસ કરશું અથવા તો સ્મોલ y પ્રેસ કરશું તો શું પરિણામ આવવું જોઈએ printf માં ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે go to study room જો આપણે capital y કે સ્મોલ y પ્રેસ કરીશું તો મેસેજ આવવો જોઈએ go to study room else otherwise printf go to playground નહીં તો જો capital y કે સ્મોલ y નહીં હોય એના સિવાયનો અક્ષર તો શું આવશે go to playground curly bracket over output જોઈએ would you like to study y for yes અને / n for no તો આપણે લખ્યું છે capital y તો આ એક અક્ષરને વાંચશે એ વાંચીને જવાબ આપશે તમને go to study room બીજું છે get ch તો get ch વિધેયનો ઉપયોગ પણ get char જેવો છે એ જ રીતે કેટ CH પણ કેટ CHR નો જે પ્રોગ્રામ છે એ જ પ્રમાણે લખવામાં આવે છે પરંતુ એ બંનેની વચ્ચે તફાવત શું છે કે કીબોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલો જે અક્ષર છે એ સ્ક્રીન પર દર્શાવવામાં આવતો નથી જો કેટ CHR માં આપણે કેપિટલ Y લખ્યું તો આપણને સ્ક્રીન પર દેખાય છે પણ કેટ CHR ના બદલે આપણે કેટ CH લખશું ને તો આપણને Y સ્ક્રીન પર દેખાશે નહીં પણ જવાબ આપણને મળશે go to study room ત્યાર પછી ત્રીજું છે get c તો get char અને get ch એ વિધેયની જેમ જ get c એ વિધેયનો ઉપયોગ પણ એક અક્ષરને મેળવવા માટે જ કરવામાં આવે છે પરંતુ આ બંનેની વચ્ચેનો તફાવત એ છે કે get c વિધેય પ્રમાણભૂત ઇનપુટ સાધનના બદલે જે ફાઇલની અંદર અક્ષર રહેલો હોય છે ને એને વાંચે છે ચોથું કેટ્સ આપણે કેટ CH આ કેટ CH અને કેટ C જોઈએ ફક્ત ને ફક્ત એક અક્ષર માટે હતું પણ એક અક્ષર કરતાં વધારે અક્ષર જ્યારે આપણને આઉટપુટ ઇનપુટ તરીકે જોઈતા હોય તો ત્યારે અક્ષરોની હાર માળા એટલે એક એક કરતા વધારે અક્ષરનો ઉપયોગ કરીએ છે તો તેને સ્ટ્રિંગ કહેવામાં આવે છે અને આ અક્ષરોની હાર માળા એટલે કે સ્ટ્રિંગને મેળવવા માટે કેટ્સ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે હવે સી ભાષામાં આગળ પણ મેં તમને કહ્યું તેમ જ્યારે એક જ અક્ષર તમે લખો તો એને સિંગલ અવતરણ ચિહ્નમાં લખવામાં આવે છે અને એક કરતા વધારે અક્ષર હોય તો તેને ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે અને આ જે દરેક સ્ટ્રિંગ છે ને દરેક સ્ટ્રિંગનો અંત હંમેશા કેરેક્ટર નલ કેરેક્ટરની સાથે જ આવે છે હવે કેટ્સ વિધેયની વાક્ય રચના આપણે જોઈએ તો કેટ્સ કૌંસમાં વેરીએબલ નેમ અને અર્ધવિરામ ચિહ્ન એને અનુલક્ષીને અહીં એક પ્રોગ્રામ તમને સમજાવું છું હેસેન ઇન્ક્લુડ ખૂણાવાળા કૌંસમાં stdio.h void main curly bracket character s name
ચોરસ કૌંસમાં 30 અને અર્ધવિરામ છે. આ જે કેરેક્ટર છે એ ડેટા ટાઇપ છે, એસ નેમ એટલે કે સ્ટેટ નેમ એ તમારો વેરિયેબલ છે, અને એક કેટલી લંબાઈ સુધી તમે લખી શકો તો 30. પ્રિન્ટ એફ એન્ટર યોર સ્ટેટ નેમ, એટલે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશું ત્યારે આપણને એક મેસેજ જોવા મળશે, એન્ટર યોર સ્ટેટ નેમ અહીંયા નીચે તમને જોવા મળે છે. કેટ્સ કૌંસની અંદર એસ નેમ અર્ધવિરામ ચિહ્ન. હવે અહીં એન્ટર યોર સ્ટેટ નેમ આપણે અહીંયા લખ્યું છે ગુજરાત, તો એ શું કરશે, પ્રિન્ટ એફ યોર સ્ટેટ નેમ ઇઝ પર્સન્ટેજ એસ. અહીં આપણે સ્ટ્રીંગ છે, એક કરતા વધારે અક્ષર છે એટલા માટે અહીં પર્સન્ટેજ એસ લેવામાં આવે છે, બેકસ્લેશ એન અને એસ ને. તો અહીં આપણે લખ્યું ગુજરાત, તો પ્રિન્ટ એફ માં યોર સ્ટેટ નેમ ઇઝ પર્સન્ટેજ એસ ની જગ્યાએ શું આવી જશે, ગુજરાત, કે યોર સ્ટેટ નેમ ઇઝ ગુજરાત. સુગ્રથિત નિવેશ ફોર્મેટેડ ઇનપુટ. હવે આપણે અત્યાર સુધી જેટલા પણ ઇનપુટ ફંક્શનો જોયા ને એ માત્ર ને માત્ર કેરેક્ટરનો સ્વીકાર જ કરે છે, અને કેટ્સ ફંક્શન એ શું કરશે, એન્ટર કી આપણે જ્યાં સુધી ન દબાવીએ ત્યાં સુધી અનેક અક્ષરોનો સ્વીકાર કરે, એટલે કે એક કરતા વધારે અક્ષરનો જ્યારે ઉપયોગ કરવો હોય તો ત્યારે કેટ્સનો ઉપયોગ કરે. પણ અક્ષરના બદલે મારે ગણતરી માટે જરૂરી હોય કે કોઈ નંબર મારે દાખલ કરવો છે, આંકડાકીય ડેટા દાખલ કરવો છે, તો આ ફંક્શનો દ્વારા દાખલ કરવામાં આવતા આપણે તેને અક્ષર રૂપે ગણી લેવામાં આવે છે. કેમ? કારણ કે આ ફક્ત ને ફક્ત એક અક્ષર કે એક કરતા વધારે અક્ષરોનો જ સ્વીકાર કરે છે, પણ મારે આંકડા લખવા છે, તો ત્યારે આ ફંક્શનોનો ઉપયોગ કરી શકાતો નથી. તો એ સમસ્યાના ઉકેલ સી ભાષાની સુગ્રથિત નિવેશ એટલે કે ફોર્મેટેડ ઇનપુટની સવલતથી આપણે મેળવી શકીએ છીએ. અને ફોર્મેટેડ ઇનપુટ માટે છે સ્કેનએફ, એસ સી એ એન એફ અને ખાલી બ્રેકેટ. આ વિધેય ડેટા ફોર્મેટેડ રીતે ઇનપુટ કરવાનું વિધેય છે. સ્કેનએફનો અર્થ થાય છે સ્કેન ફોર્મેટેડ, અને આ વિધેય ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ગમે તે ડેટા ટાઈપ હોય એ બધી જ ડેટા ટાઈપની અંદર તમને ડેટા દાખલ કરવાની સુવિધા આપે છે. સ્કેનએફ વિધેયની આપણે વાક્ય રચના જોઈએ તો સ્કેનએફ કૌંસમાં કંટ્રોલ સ્ટ્રીંગ એન્ફર્સન્સ વેરિયેબલ 1 એન્ફર્સન્સ વેરિયેબલ 2, એવી રીતે તમારે જેટલા વેરિયેબલ લેવા હોય એ વેરિયેબલ તમે લઈ શકો છો. અહીં જે ડેટા સ્વરૂપે ચલની કિંમતનો સંગ્રહ કરવાનો હોય ને તેને કંટ્રોલ સ્ટ્રીંગ દ્વારા આપણે સ્પષ્ટ કરીશું, અને ઉદાહરણ અહીંયા જોઈએ પર્સન્ટેજ સી પર્સન્ટેજ ડી, અર્થાત પ્રથમ માહિતી અક્ષર પ્રકારની છે અને બીજી માહિતી આંકડાકીય છે. અહીંયા પર્સન્ટેજ સી એટલે કે એ આંકડા અક્ષર રૂપેની માહિતી છે અને પર્સન્ટેજ ડી એ આંકડાકીય માહિતી છે, અને વેરિયેબલ 1 વેરિયેબલ 2 વેરિયેબલ એન એ ચલના નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલના નામની આગળ એન્ફર્સન્સ એટલે કે એન્ડની નિશાની મૂકવામાં આવે છે, એનો અર્થ શું, કે એન્ફર્સન્સ એટલે કે ચલને ચોક્કસ એડ્રેસ પૂરું પાડે છે. જો તમે એન્ફર્સન્સ નહીં લખો તો તમારો પ્રોગ્રામમાં ભૂલ આવશે. અહીં મેં વેરિયેબલ 1માં જે કંઈ પણ કિંમત મૂકી છે એ કિંમત કોને મળવી જોઈએ, વેરિયેબલ 1ને જ મળવી જોઈએ, એટલા માટે અહીં લખ્યું છે એન્ફર્સન્સ. તમને એક ઉદાહરણ આપું કે તમારો કોઈ મિત્ર અમદાવાદથી આવે છે અને તમે એને કહો છો કે ભાઈ કતારકામમાં ગુરુકુળ સ્કૂલ છે મારી, ત્યાં તું આવી જા. તો કતારકામમાં તો ગુરુકુળ વેટ રોડ પર પણ છે અને આપણી ગુરુકુળ કતારકામ કાસાનગરવાળી પણ છે. હવે કાસાનગરમાં પણ 3 સ્કૂલ છે, તો એ શું કરશે, અટવાયા કરશે. પણ તમે એને એક્ઝેક્ટ એડ્રેસ આપો, ચોક્કસ એડ્રેસ આપો કે ભાઈ કતારગામ સુમુલડેરી રોડ, કતારગામ ગુરુકુળ વિદ્યાપીઠ, અને અમારી સ્કૂલ લાલ સ્કૂલથી ઓળખાય છે, તો એ તમારો મિત્ર કોઈ પણ જગ્યાએ અટવાયા વગર સીધો આપણી સ્કૂલમાં જ આવશે. એ જ પ્રમાણે અહીં જ્યારે વેરિયેબલ 1ને હું જે કિંમત આપું છું એ કિંમત જો વેરિયેબલ 1ની આગળ મેં એન્ફર્સન્સ લખ્યું છે એટલા માટે એ કિંમત વેરિયેબલ 1ને જ મળશે.
એન્ફોસિસ ની નિશાની સાથે શરૂ થાય છે અને દરેક નામ અલ્પ વિરામ થી છૂટા પાડવામાં આવે છે, એ તમે અહીં જોઈ શકો છો. હવે કંટ્રોલ સ્ટ્રીંગ ને લગતા નિયમો અને વિવિધ ડેટા પ્રકાર સાથેના એના ઉપયોગો આપણે જોઈએ તો જે ક્રમમાં ચલ આવતા હોય એ ક્રમમાં દરેક ચલનું ફોર્મેટ નિયત કરવું જરૂરી છે. હવે માની લો કે આપણે પહેલા લીધો છે અક્ષર, તો એનો ફોર્મેટ છે પર્સન્ટેજ સી, અને ત્યાર પછી આપણે લીધું છે અપૂર્ણાંક વેલ્યુ, તો એનું ફોર્મેટ છે પર્સન્ટેજ એફ. તો તમે પહેલા પર્સન્ટેજ એફ પછી પર્સન્ટેજ સી લખો તો ચાલે નહીં. એટલે કે જે ક્રમમાં ચલ આવતો હોય એ ક્રમમાં દરેક ચલનું ફોર્મેટ નિયત કરવું જરૂરી છે. બીજું, કંટ્રોલ સ્ટ્રીંગમાં દરેક ચલ ફોર્મેટ પર્સન્ટેજ ચિહ્નથી શરૂ થાય છે અને સ્પેસ એટલે કે ખાલી જગ્યા દ્વારા એ અલગ પડે છે. ત્રીજું, કંટ્રોલ સ્ટ્રીંગ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ચલના સ્વરૂપો નું એક સામાન્ય ફોર્મેટ છે પર્સન્ટેજ એલપી. અહીં એલ એ લેન્થ છે, જે વૈકલ્પિક કે એનો ઉપયોગ આપણે એ લખીએ કે નહીં લખીએ કોઈ ફરક પડતો નથી, અને પી એ ડેટા પ્રકારને રજૂ કરે છે. અહીં ઉદાહરણ મેં આપ્યું છે પર્સન્ટેજ થ્રી ડી, એટલે જે તે જાહેર કરેલા ચલમાં ત્રણ આંકડાની સંખ્યાનો સમાવેશ કરવામાં આવશે. કેમ? આંકડા માટે છે ડી છે અને ત્રણ લખ્યું છે એટલે ત્રણ અક્ષર સુધી તમે એમાં એનો સંગ્રહ કરી શકો. ચોથું, વિવિધ પ્રકારના ચલ માટે તેને સંલગ્ન ફોર્મેટનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. અહીં પર્સન્ટેજ સી કેરેક્ટર, પર્સન્ટેજ ડી ઇન્ટીજર ડેટા પ્રકાર માટે છે. હવે નીચે બીજા ઘણા ડેટા પ્રકાર અને સંલગ્ન એના ફોર્મેટ તમને અહીં આપ્યા છે કે જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય તો પર્સન્ટેજ ડી, કેરેક્ટર હોય તો પર્સન્ટેજ સી, અપૂર્ણાંક હોય તો પર્સન્ટેજ એફ અથવા પર્સન્ટેજ ઈ અથવા પર્સન્ટેજ જી, સ્ટ્રીંગ હોય તો પર્સન્ટેજ એસ, અનસાઇન્ડ પૂર્ણાંક હોય તો પર્સન્ટેજ યુ, શોર્ટ પૂર્ણાંક હોય તો પર્સન્ટેજ એચ, લોંગ પૂર્ણાંક હોય તો પર્સન્ટેજ એલ ડી, ડબલ અપૂર્ણાંક હોય તો પર્સન્ટેજ એલ એફ, લોંગ ડબલ અપૂર્ણાંક હોય તો પર્સન્ટેજ કેપિટલ એલ. હવે ડેટા પ્રકાર સાથે જ્યારે લેન્થ દર્શાવવામાં આવે ત્યારે કમ્પાઇલર તે લેન્થ સુધીની સંખ્યા અથવા તો અક્ષર અથવા તો ખાલી જગ્યા જે પહેલું આવે ત્યાં સુધી જ એ ડેટાને વાંચે છે. હવે તમને ઉદાહરણ અહીંયા આપેલું છે કે ઇન્ટીજર માર્ક વન કોમા માર્ક ટુ અને અર્ધવિરામ કાઉન્સમાં સ્કેન એફ કાઉન્સમાં ડબલ અવતરણ ચિહ્નમાં પર્સન્ટેજ ટુ ડી પર્સન્ટેજ ફોર ડી અર્ધવિ અવતરણ ચિહ્ન પૂરું કોમા એન્ફર્સન્સ માર્ક્સ વન એન્ફર્સન્સ માર્ક્સ ટુ કાઉન્સ પૂરો અને અર્ધવિરામ. જો અહીંયા આપણે જે કિંમત જે છે એ કિંમત આપીએ છીએ તો 70 સ્પેસ 12 34 ઇનપુટ આપણે કરીએ તો માર્ક વનને કઈ કિંમત મળશે? તો માર્ક વનને કઈ કિંમત મળશે? 70. ત્યાર પછી માર્ક ટુને કઈ કિંમત મળશે? 12 34. મેં તમને આગળ કહ્યું તેમ જ્યારે સ્પેસ આવી જાય એટલે એ શું કરશે? ત્યાંથી અટકી જશે. એટલે 70 પછી સ્પેસ છે એટલે શું કરશે? માર્ક્સ 1 માં 70 અને એન્ફર્સન્સ માર્ક 2 માં 12 34. હવે આ જ ઉદાહરણમાં જો આપણે ઊંધું કિંમત લઈએ કે 12 અને 34 અને પછી લઈએ 70, તો માર્ક 1 માં કેટલા થશે? 12. કેમ? કારણ કે બે અક્ષર સુધી બે આંકડા સુધી જે સંગ્રહ કરી શકે એટલે માર્ક 1 માં કેટલા કરશે? 12. અને માર્ક 2 માં બાકી જે રહ્યા તે કેટલા? 34. પછી સ્પેસ છોડીને 70 છે તો 70 ને એ ગણશે નહીં. જો અહીં આપ્યું છે ઉદાહરણ 12 34 70 ઇનપુટ તરીકે લઈએ તો માર્ક 1 માં 12 નો સંગ્રહ થશે અને કેમ કે એનું જે કદ છે એ બે આંકડા જેટલું જ છે અને માર્ક 2 માં 34 લેશે બાકીનો જે ભાગ વધે તે, અને 70 ને શું કરશે? નિરર્થક, એટલે એને એ ગણશે નહીં. જ્યારે લેન્થ નક્કી દર્શાવતી નથી ત્યારે કિંમતોને સ્પેસ દ્વારા અલગ કરવામાં આવે. હવે જ્યારે લેન્થ નક્કી લેન્થ નહીં દર્શાવે ત્યારે શું કરશે? કે તમે સ્પેસ છોડો એટલે એટલો ભાગ એ લઈ લેશે. ઉદાહરણ જોઈએ આપણે, કેરેક્ટર સિટી કોડ ઇન્ટીજર રોલ નંબર, કેરેક્ટર સિટી કોડ ઇન્ટીજર પર્સન્ટેજ, સ્કેનએફ પર્સન્ટેજ સી
percentage d, percentage d, and persons city code, comma, and persons roll number, comma, and persons percentage. હવે અહીં જે આપણે ઇનપુટ લઈએ છે તો a space 10 space 55 તો એ જે છે તે શેમાં આવશે સિટી કોડમાં આવશે 10 છે રોલ નંબરમાં આવશે અને 55 છે ટકામાં આવશે હવે કોઈ અયોગ્ય એટલે કે ઇનવેલિડ કેરેક્ટર આવતા જ કિંમતનું વાંચન થંભી જાય છે એટલે કે ખોટી માહિતી આપણે આપશું તો ત્યાં શું કરશે અટકી જશે તો એનું ઉદાહરણ જોઈએ Integer roll number, character city code, integer percentage. Same upar je che, h che, scanf percentage c, percentage d, and person city code, and person roll number, and person percentage. Ava ahi kimmat apne su lidi che, juo. A, pachi 55.50 space chodi ne 10. To ahi su karse, city code ma su lese A. Tyar pachi roll number ma su lese 55. અને ઇન્ટીજર માટે પોઈન્ટ એટલે આપણી જે વેલ્યુ અહીંયા પર્સન્ટેજ ડી લખેલું છે તો એ અપૂર્ણાંક એટલે પોઈન્ટ જે છે એ પોઈન્ટ ને એ યોગ્ય ગણશે નહીં એટલે શું કરશે એને એ અવગણશે અને રોલ નંબર માં એ 55 સંગ્રહ કરશે અને પર્સન્ટેજ ની અંદર કેટલા સંગ્રહ કરશે 55.50 છે એટલે સેને કરશે 50 પોઈન્ટ કાઢી નાખશે અને એ 50 લેશે અને 10 ને નિરર્થક ગણશે અપૂર્ણાંક કિંમતનો સંગ્રહ જ્યારે કરવાનો હોય ત્યારે તો ફ્લોટ ઇન્ટરેસ્ટ ડબલ અમાઉન્ટ લોંગ ડબલ અમાઉન્ટ સ્કેનએફ માં પર્સન્ટેજ એફ પર્સન્ટેજ એલએફ પર્સન્ટેજ કેપિટલ એલ એન્ફર્સન્સ ઇન્ટરેસ્ટ એન્ફર્સન્સ અમાઉન્ટ એન્ફર્સન્સ અમાઉન્ટ વન અહીં ડબલ અપૂર્ણાંક સંખ્યા માટે આપણે શું લીધું છે પર્સન્ટેજ એલએફ અને લોંગ ડબલ અપૂર્ણાંક સંખ્યા માટે આપણે લીધું છે પર્સન્ટેજ એલ હવે કેરેક્ટર ઇનપુટ તથા સ્ટ્રીંગ ઇનપુટનો તફાવત તફાવત છે કે કેરેક્ટર ઇનપુટ કરવામાં આવતું હોય ત્યારે પર્સન્ટેજ સી નો ઉપયોગ કરવામાં આવે તથા ચલના નામની આગળ એન્ફર્સન્સ ચિહ્ન લગાવવું ખૂબ જ જરૂરી છે પણ જ્યારે આપણે સ્ટ્રિંગને ઇનપુટ કરીએ ત્યારે પર્સન્ટેજ એસ નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો જે ચલ છે એ ચલના નામની આગળ એન્ફર્સન્સ ચિહ્ન લગાવવામાં આવતું નથી આ ઉપરાંત ઇનપુટમાં ખાલી જગ્યા આવે ત્યારે પર્સન્ટેજ એસ સ્પેસિફાયર ઇનપુટને એ અટકાવશે એટલે જેવી સ્પેસ આવે એટલે ત્યાં અટકી જશે જોઈએ આપણે ઉદાહરણ દ્વારા કેરેક્ટર C1 C2 કેરેક્ટર CT ચોરસ કૌંસમાં 20 સ્કેનએફ પર્સન્ટેજ C પર્સન્ટેજ C પર્સન્ટેજ S ડબલ અવતરણ ચિહ્ન પૂરું કોમા એન્ડ પર્સન C1 કોમા એન્ડ પર્સન C2 કોમા CT જો CT ની આગળ એન્ડ પર્સન્સ લખ્યું નથી અહીંયા A B ગાંધીનગર ઇનપુટ કરેલું છે પણ ગાંધી અને નગર બે ની વચ્ચે સ્પેસ છે તો ચલ C1 માં સેનો સંગ્રહ કરશે A C2 માં B નો સંગ્રહ કરશે અને CT ની અંદર સેનો સંગ્રહ કરશે ફક્ત ગાંધી કેમ કે ગાંધીનગર સાથે નથી લખ્યું જો ગાંધીનગર સાથે લખ્યું હોય તો ગાંધીનગર આવે પણ અહીં વચ્ચે સ્પેસ છે એટલે ખાલી ગાંધી જ સ્ટોર થશે હવે જ્યારે એક જ સ્કેનએફ વિધાનના વિવિધ ડેટા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બધી જ ડેટા કિંમતો ચલના પ્રકાર અને ક્રમ સાથે મેળ ખાતી હોવી જોઈએ ઉદાહરણ દ્વારા જોઈએ ઇન્ટીજર રોલ નંબર પહેલું આપણું જે ડેટા ટાઈપ છે એ કઈ છે ઇન્ટીજર ત્યાર પછી કેરેક્ટરમાં ગ્રેડ અને નેમ છે નામ 30 અક્ષર સુધીનું તમે લખી શકો એટલે કેરેક્ટર ડેટા ટાઈપ અક્ષર માટેની ત્યાર પછી ફ્લોટ પર્સન્ટેજ ફ્લોટ એટલે અપૂર્ણાંક માટેની હવે સ્કેનએફમાં પર્સન્ટેજ ડી પર્સન્ટેજ એફ પર્સન્ટેજ એસ અને પર્સન્ટેજ સી એન્ફર્સન્સ રોલ નંબર એન્ફર્સન્સ પર્સન્ટેજ નેમ એન્ફર્સન્સ ગ્રેડ હવે અહીં જુઓ પર્સન્ટેજ ડી છે એટલે અહીં પહેલા શું લીધું છે રોલ નંબર પર્સન્ટેજ એફ એટલે પર્સન્ટેજ લીધું છે પર્સન્ટેજ એસ એટલે કે નામ લીધું છે અને પર્સન્ટેજ સી એટલે કે એમાં ગ્રેડ લીધું જો આ ક્રમ નહીં ચડવાય
અહીં તમે એક્ટ પ્રમાણે લખો કે રોલ નંબર ગ્રેડ નેમ અને પર્સન્ટેજ તો એ યોગ્ય ગણાશે નહીં તમે અહીં જે ફોર્મેટ લો એ જ પ્રમાણે તમારા વેરિયેબલના નામ પણ હોવા જોઈએ હવે અહીંયા આપણે જે કિંમત દાખલ કરીએ છે તે 11 સ્પેસ 90.55 સ્પેસ 1 ઇંચ સ્પેસ a તો રોલ નંબરમાં શેનો સંગ્રહ કરશે 11 નો પર્સન્ટેજમાં 90.55 નામમાં વાની અને ગ્રેડમાં એ નો સંગ્રહ થશે પરંતુ જો અહીં 11 વાની એ 90.55 ઇનપુટ કરીએ આપણે તો એ કમ્પાઇલર કમ્પ્યુટર ભૂલનો સંદેશો દર્શાવશે કેમ કે કમ્પાઇલર જ્યાં અપૂર્ણાંક સંખ્યાની અપેક્ષા હતી ત્યાં શું આવશે સ્ટ્રિંગ આવે છે જો 11 પછી શું છે પર્સન્ટેજ f છે તો એના બદલે આપણે શું લીધું છે વાની કેરેક્ટર એટલા માટે એ ભૂલનો સંદેશો દર્શાવશે scanf વિધેય પર્સન્ટેજ ચોરસ કૌંસમાં કેરેક્ટરના ઉપયોગ દ્વારા ઇનપુટ સ્ટ્રિંગમાં દર્શાવેલા અક્ષરોનો જ એ સ્વીકાર કરે છે હવે આંતર પ્રસ્તાવિત આઉટપુટ ફંક્શન ઇનબિલ્ટ આઉટપુટ ફંક્શન અત્યાર સુધી આપણે જોયા એ ઇનપુટ માટેના હતા હવે આપણે જોઈએ આઉટપુટ માટે હવે તમે સૌથી પહેલા ઇનપુટની વાત કરીએ તો ઇનપુટમાં આપણે જેટલા પણ પ્રોગ્રામ અત્યાર સુધી જોયા તો એ દરેકે દરેક પ્રોગ્રામમાં આપણે કિંમત પ્રોગ્રામની અંદર જ આપણે આપી દીધી હતી દાખલા તરીકે a બરાબર 10 b બરાબર 5 અને c બરાબર a વત્તા b તો અહીં સરવાળો 10 વત્તા 5 એટલે 15 જ થશે પણ તમને પછી એમ કહેવામાં આવે કે ના હવે 20 અને 10 નો સરવાળો કરો તો તમે પાછા પ્રોગ્રામમાં જઈને a બરાબર 20 અને b બરાબર 10 કરશો તો c બરાબર a વત્તા b એટલે તમને જવાબ મળશે 30 તો વારે ઘડી પ્રોગ્રામમાં ચેન્જ કરવાના બદલે જો આપણે printf અને scanf ના ઉપયોગ દ્વારા આપણે પ્રોગ્રામ લખીશું તો તમે જે કિંમત કો એ કિંમતના સરવાળા કે જે કંઈ પણ તમારે આઉટપુટ જોઈતું હોય એ તમે મેળવી શકો છો એ હું તમને એક પ્રોગ્રામ દ્વારા સમજાવીશ હવે આપણે જોઈએ આઉટપુટ આંતર પ્રસ્થાપિત આઉટપુટ ફંક્શન તો સી ભાષામાં આઉટપુટ ડિવાઇસ નિર્ધારિત ન હોય તો મોનિટરને સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ ગણવામાં આવતું નથી એના માટે જેમ ઇનપુટ માટે stdio.h છે એ જ રીતે આઉટપુટ માટે પણ stdio.h હેડર ફાઇલ જરૂરી છે આઉટપુટ માટે છે putchr એ આપણે ફંક્શન જોઈએ તો putchr ફંક્શન આઉટપુટ ડિવાઇસ પર એક અક્ષરને દર્શાવે છે એની વાક્ય રચના જોઈએ તો putchr કૌંસમાં કેરેક્ટર અહીં કેરેક્ટર એ કેરેક્ટર પ્રકારનો ચલ અથવા તો સી ભાષામાં યોગ્ય એવો કોઈ પણ એક અક્ષર તમે લઈ શકો છો જ્યારે આ વિધાનનો અમલ થાય ત્યારે સંગ્રહાયેલો અક્ષર ક્યાં દર્શાવશે આપણને મોનિટર પર દર્શાવશે ત્યાર પછી છે puts તો puts ફંક્શન આઉટપુટ સાધન પર એકથી વધુ અક્ષરો એટલે કે સ્ટ્રિંગને દર્શાવે છે એની વાક્ય રચના જોઈએ તો puts અને કૌંસમાં વેરિયેબલ અહીંયા વેરિયેબલના નામમાં તમે કોઈ પણ અક્ષરો કે સ્ટ્રિંગ લઈ શકો છો puts ફંક્શન વેરિયેબલના નામમાં સંગ્રહાયેલ સ્ટ્રિંગની સામગ્રી સ્ક્રીન પર દર્શાવે છે અને નલ કેરેક્ટર જેવો આવે એટલે એ અટકી જશે દરેક સ્ટ્રિંગ નલ કેરેક્ટર ધરાવે છે પરંતુ puts આ કેરેક્ટરને સ્ક્રીન પર દર્શાવતું નથી એ સ્ક્રીન પર દર્શાવશે અહીં એક પ્રોગ્રામ જોઈએ એને રિલેટેડ તો કેરેક્ટર સ્ટેટ ચોરસ કૌંસમાં 20 એટલે 20 અક્ષરનું નામ printf enter your state name backslash n ડબલ અવતરણ ચિહ્ન પૂર્ણ કૌંસ પૂરો અને અર્ધવિરામ ચિહ્ન કેટ્સ કૌંસમાં સ્ટેટ અર્ધવિરામ ચિહ્ન printf કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં યોર સ્ટેટ નેમ ઇઝ ડબલ અવતરણ ચિહ્ન પૂરું કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્ન puts કૌંસમાં લખ્યું છે મેં સ્ટેટ કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્ન અને કર્લી બ્રેકેટ ઓવર તો અહીં printf માં મેં લખ્યું છે એન્ટર યોર સ્ટેટ નેમ એટલે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશું ત્યારે આપણને એક મેસેજ જોવા મળશે એન્ટર યોર સ્ટેટ નેમ પછી આપણે gets લખ્યું છે એટલે આપણે એન્ટર યોર સ્ટેટ નેમ લખે આવશે આઉટપુટમાં જ્યારે આપણે પ્રોગ્રામ રન કરશું ત્યારે આ મેસેજ આવે ત્યાં આપણે જે કંઈ પણ સ્ટેટનું નામ લખશું
એ આપણને અહીં દર્શાવશે. મેં લખ્યું છે ગુજરાત, તો આપણને યોર સ્ટેટ ને મીન્સ ગુજરાત એવો સંદેશો જોવા મળશે. સુક્રથિત પરિણામ ફોર્મેટેડ આઉટપુટ. હવે આંતરપ્રસ્થાપિત વિધેય પુટ CHR અને પુટ્સ આપણે જોયું તો એ ફોર્મેટેડ આઉટપુટ દર્શાવતા નથી, ફક્ત ને ફક્ત અક્ષરો જ દર્શાવે છે. તો સી ભાષામાં આઉટપુટને જુદી જુદી સંરચનાઓ સાથે દર્શાવવા પ્રિન્ટએફનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રિન્ટએફની વાક્ય રચના આપણે દરેક પ્રોગ્રામમાં જોઈ છે. પ્રિન્ટએફ કૌંસમાં કંટ્રોલ સ્ટ્રીંગ વેરિયેબલ 1, વેરિયેબલ 2, વેરિયેબલ n સુધી બતાવે છે. અહીં વેરિયેબલ 1, વેરિયેબલ 2, વેરિયેબલ n ચલ, અચળ કે એક્સપ્રેશન છે અને કંટ્રોલ સ્ટ્રીંગમાં નીચે દર્શાવેલ એક અથવા તમામ ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. અક્ષરોનો ગણ એટલે કે સ્ટ્રીંગ કે જે કંટ્રોલ સ્ટ્રીંગમાં છે તે જ સ્વરૂપે મોનિટર પર દર્શાવવામાં આવે છે. દરેક ચલના ફોર્મેટ સ્પેસિફાયર છે. બેકસ્લેશ n એટલે કે નવિલિટી, બેકસ્લેશ t એટલે ટેબ, બેકસ્લેશ b એટલે બેકસ્પેસ જેવા એસ્કેપ સિક્વન્સ અક્ષરો છે. હવે પ્રિન્ટએફ કંટ્રોલ સ્ટ્રીંગને લગતા જે નિયમો છે એમાં પહેલું, કંટ્રોલ સ્ટ્રીંગમાં દરેક ચલ ફોર્મેટ પર્સન્ટેજના ચિહ્નથી જ શરૂ થાય છે અને સ્પેસ એટલે કે ખાલી જગ્યા દ્વારા એ અલગ પડે છે. બીજું, પ્રિન્ટએફ વિધાનના કંટ્રોલ સ્ટ્રીંગ પછીનો ભાગ ચલની યાદી ધરાવે છે જેની કિંમતો પ્રિન્ટ કરવાની હોય છે. અને ત્રીજું, સ્ટ્રીંગમાં આપેલ ફોર્મેટ સ્પેસિફાયર સાથે દરેક ચલની સંખ્યા, ક્રમ અને પ્રકારને મેળ ખાતા હોવા ખૂબ જ જરૂરી છે. હવે અહીં ડેટા પ્રકાર અને સંલગ્ન ફોર્મેટ અહીં આપ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા માટે પર્સન્ટેજ d, કેરેક્ટર માટે પર્સન્ટેજ c, અપૂર્ણાંક સંખ્યા માટે પર્સન્ટેજ f, અપૂર્ણાંક સંખ્યા ઘાત સાથે જ્યારે દર્શાવવાની હોય ત્યારે પર્સન્ટેજ e, સ્ટ્રીંગ એટલે કે એક કરતા વધારે અક્ષર હોય તો પર્સન્ટેજ s, અનસાઇન્ડ પૂર્ણાંક એના માટે પર્સન્ટેજ u, લોંગ પૂર્ણાંક પર્સન્ટેજ ld, ડબલ માટે પર્સન્ટેજ lf, લોંગ ડબલ માટે પર્સન્ટેજ કેપિટલ lf. પૂર્ણાંક સંખ્યાને અષ્ટંકીમાં જ્યારે દર્શાવવાનું હોય ત્યારે પર્સન્ટેજ o અને પૂર્ણાંક સંખ્યાને 16 અંકીમાં દર્શાવવાનું હોય ત્યારે પર્સન્ટેજ x. આભાર વિદ્યાર્થી મિત્રો.